For loop માટેનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે માત્ર શરતના ઉપયોગથી નહીં પરંતુ શરૂઆતમાં કરેલ ઇનિશિયલાઇઝેશન અને અંતમાં કરેલ વધારાની મદદથી પણ કોડનો બ્લોક સ્પષ્ટ કરેલ સંખ્યા દ્વારા પુનરાવર્તન કરવું. તેથી ચલમાં તમારે કેટલો વધારો કરવો છે તે તમારું ચલ કેટલી વખત લૂપમાં જશે તે સંખ્યા નક્કી કરે છે. તો આ લખવા માટે થોડું વધુ જટિલ છે જો કે તે દેખાવમાં સારું છે તે કામ કરે છે અને તે ખૂબ જ સંક્ષિપ્ત છે. હવે આપણે લખીશું ફોર તો તમને તમારા કોડના ત્રણ ભાગો અને તમારો બ્લોક અહીં મળ્યા છે અને આની જ તમને જરૂર છે અને તમારો કન્ટેન્ટ અહીં આવી શકે છે તેથી અહીં હું ઇકો કહીશ અને ચાલો એક ચલ num બનાવીએ. તો આપણે num ઇકો કર્યું છે. અહીં આપણે num equal to 1 લખીશું ના કે double equal to 1 કારણ કે આપણે num ચલમાં એક વેલ્યુ સુયોજિત કરી રહ્યા છે. ત્યારબાદ આપણી પાસે એક શરત છે દાખલા તરીકે num less than equal to 10 પછી આપણી પાસે વધારવા માટેની વેલ્યુ છે તો આપણે num plus plus કરવા જઈ રહ્યા છીએ અને લૂપ પૂર્ણ થયું. તો આપણે લખીશું for અને આપણું ચલ num equal to 1 પછી આપણી પાસે આપણી શરત છે num less than equal to 10 લૂપ ચાલુ રહેશે અને પછી આપણી પાસે num++ છે. તમે જોઈ શકો છો કે num++ નીચે લખવા કરતા આ વધુ ઉપયોગી છે અને આપણે આને અહીં ઉપર જાહેર કરવાની જરૂરત નથી તે આ કૌંસ અંદર જાહેર કરી શકાય છે. ઠીક છે હું લાઇન બ્રેક મૂકવાનું ભૂલી ગઈ છું હું આના અંતે એક લાઇન બ્રેક મૂકીશ. રિફ્રેશ કરો તમે જોઈ શકો છો તમને તમારો લૂપ 10 વખત મળ્યું છે અને કારણ કે તે એ રીતે બતાવવામાં આવ્યો હોવાથી તે માત્ર ત્યારે જ લૂપ કરશે જ્યારે num 10 કરતા ઓછું અથવા સમાન હશે. તે પછી લૂપ તૂટશે અને તમે બાકીની સ્ક્રિપ્ટ સાથે આગળ વધી શકો. તો આ થોડું વધુ જટિલ છે પરંતુ એકવાર તમે પાયાગીત શીખી લો તો તમને તે ઘણું સરળ લાગશે. જોડાવા બદલ આભાર.